भगवान महावीर है त्रिशिला के नंदन, संपूर्ण विश्व करते हैं उसको वंदन। आ दिवाली पर्व एक एवं अद्भुत नखो अने अनोखू छे। रमजान ए भले मुस्लिमनो त्यौहार होय एने मात्र मुस्लिम लोको माने छे, नवरात्रा वगैरह एवो त्यौहार छे कि जेने मात्र हिंदुओ ज मनावे छे, पर्युषण ए एवो पर्व छे कि जेने मात्र जैनो ज मनावे छे, नाताल ए एवो पर्व छे कि जेने मात्र ख्रिस्तीओ ज मनावे छे, ज्यारे आ दीपावली ज पर्व एवो छे कि एने समग्र विश्वना लोको मनावे छे, सर्वव्यापी पर्व छे एटले ज दीपावली एटले कि दीपनी आवली। ए दिवसे दरेक लोको आनंदमां होय, खुशमां होय, मजामां होय, અને એમાં સૌથી મોખરે આપણે રાખવાનું છે અહિંસા ધર્મ। ભગવાન મહાવીરે અહિંસા ધર્મનો ચારે બાજુ વિસ્તૃત ફેલાવો કર્યો, એટલે દીપાવલીના દિવસે ભલે આપણે આનંદ મનાવીએ, મીઠાઈઓ પણ ખાઈએ, તમે ગમે તે કરો, પણ લોકોને સાચી દીપાવલી ત્યારે જ ઉજવી કહેવાય કે તમે લોકોને મીઠાઈ બાંટો। ભલે તમે તો ખાઓ છો, ગરીબ લોકોને પણ ખવડાવો, તમે સારા કપડાં પહેરો છો, બીજાને પણ ખવડાવો, બીજાના આત્માને ખુશ કરો, તો જ તમે સાચી દીપાવલી મનાવી કહેવાય। તો આ દીપાવલીના દિવસે ભગવાન મહાવીરના કલ્યાણક નિમિત્તે બધા જ દીવો સુખી થાય, આનંદ મનાવે અને દરેકનું કલ્યાણ થાય, એ જ એક શુભ મંગલ કામના, એ જ શુભ મંગલ ભાવના। બસ દિવાળીના દિવસે એ જ અમારા આશીર્વાદ કે તમે બધા સુખી થાઓ। એટલા માટે એક જ અમારું નમ્ર સૂચન છે કે મીઠાઈ ભલે ગમે તેટલી ખાઓ, પણ ફટાકડા ફોડશો નહીં, તો જ તમે ભગવાન મહાવીરને દિલમાં વસાવ્યા કહેવાશે।